सरकार ने मफत में राशन की स्कीम कदाच जाजा दिवस टके तेवू लागतुं नथी अने जो स्कीम चालू रही तो पण लाभार्थी ने मळतुं अनाज ओछुं थई जशे। चोखानुं ओछुं उत्पादन थवानी शक्यताने पगले फ्री राशन स्कीम ने लईने आ आशंका वधी गई छे। 21 सप्टेम्बरे सरकारे खरीफ पाकनो प्रथम अंदाज जाहेर कर्यो हतो अने सरकारना अंदाजे साबित करी दीधुं छे के आ वखते डांगरनुं वावेतर ओछुं थयुं होवाथी चोखाना उत्पादनमां घटाडो थशे। सरकारी अंदाज अनुसार चालू वर्षे खरीफ सीजन दरमियान देशभर में 1,049.9 लाख टन चोखानु उत्पादन थशे, जे गया वर्षनी तुलनाए लगभग 68 लाख टन ओछू छे। गया वर्षनी खरीफ सीजन में भारत में 1,117.6 लाख टन चोखानु उत्पादन थयु हतु। चोखाना उत्पादन में घटाड़ानी जाहेरात थई तेनी पहला घऊना उत्पादन में पण चालू वर्षे 27 लाख टन घटाड़ो नोंधायो छे અને આથી સેન્ટ્રલ પૂલમાં ઘઉંનો જથ્થો 14 વર્ષના તળિયે પહોંચી ગયો છે। ઘઉંનો સપ્લાય ઘટવા લાગ્યો એટલે સરકારે ફ્રી રાશન સ્કીમ માટે ચોખાનો સપ્લાય વધાર્યો હતો, જેથી સેન્ટ્રલ પૂલમાં ચોખાનો જથ્થો પણ ઘટી ગયો છે અને અનાજનો કુલ સ્ટોક ઘટીને 492 લાખ ટનના 5 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે। આ જ કારણસર ફ્રી રાશન સ્કીમનું ભવિષ્ય ડામાડોળ હોવાની શક્યતા દેખાઈ રહી છે। સરકારે 21 સપ્ટેમ્બરે ખરીફ પાકનો જે અંદાજ જાહેર કર્યો હતો તેમાં ચોખા ઉપરાંત તેલીબિયાના ઉત્પાદનમાં ઘટાડાનો પણ અંદાજ આપવામાં આવ્યો છે। જો કે કઠોળનું ઉત્પાદન ગયા વર્ષ જેટલું થવાનું, જ્યારે કપાસ અને બરછટ અનાજનું ઉત્પાદન વધવાનો અંદાજ છે। ઉત્પાદનમાં થયેલી આ વધઘટથી માંગ અને પુરવઠા પર અસર પડશે, જેની અસર કિંમત પર જોવા મળશે। એટલે કે કપાસના ભાવમાં રાહત જોવા મળશે તો ચોખા અને તેલીબિયાના ભાવમાં થોડોક વધારો થવાની પણ શક્યતા છે। આવાજ ઇન્ટરેસ્ટિંગ વિડિયો જોવા માટે આપ મરીના ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મરીના ગુજરાતીના Facebook પેજને પણ આપ લાઈક કરી શકો છો અને Twitter અને Instagram આપ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।